वर्णिवेश रमणीय दर्शनम् मंदहास रुचिराननम्बुजम् पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणि श्री स्वामी नारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। श्री ठाकुर जी महाराज नी जय। श्री सद्गुरु देवनी जय। जय श्री स्वामीनारायण। आज तारीख 3/10/2021 रविवार भाद्रवावत बारस नो दिवस छे। नित्यना चालता सदविचारो एमानो आजे बहु सरस मजानो एक सदविचार छे। अने ए सदविचार जो जीवन में चरितार्थ थई जाए तो जीवन जीववानी आवे मजा। सांभळजो, कहता नहीं प्रभु ने, कहता नहीं प्रभु ने के समस्या विकट छे। कहता नहीं प्रभु ने के समस्या विकट छे। कही दो समस्या ने के प्रभु मारी निकट छे। घणा लोको समस्याथी डरी जाए, तकलीफथी पाछा भागी जाए, कंईक संकट आवे, दुख आवे एटले पलायन थई जाए। तो कंई पलायन थई जाए एटले कंई दुख एनो पीछो छोड़े नहीं, એની પાછળ પાછળ જાય। તકલીફ આવે એટલે ભાગી જાય તો દુઃખ એને કંઈ છોડે નહીં, એ તકલીફ એની પાછળ પાછળ જ જાય, વધી જાય। પણ જ્યારે સામી છાતીએ ઊભા રહે અડીખમ અને ડરે નહીં અને એનો સામનો કરે તો દુઃખ વયું જાય। દુઃખ પછી સુખ ને સુખ પછી દુઃખ, આપણે ઘણી વખત સાંભળીએ છીએ ને। કહેતા નહીં પ્રભુને, ઘણા લોકો શું જાય ભગવાનની પાસે દોડતા દોડતા જાય। જવું જોઈએ, તકલીફ એવી હોય તો ભગવાનનો પણ આશરો લેવો પડે, ભગવાનને આશરે જાય તો દુઃખ બધું દૂર થઈ જાય, વાત ચોક્કસ છે। એટલે કે છે કે ભગવાન પાસે પણ જવાની જરૂર નથી, જો ભગવાનની નિષ્ઠા પાકી હોય, ભગવાનમાં ભરોસો પાકો હોય। આ તો કેવું થાય કે આપણે ભગવાનને કહીએ તો જ ભગવાનને ખબર પડે, નહીતર તો ભગવાનની ખબર ના પડે લે। એટલે એનો અર્થ કે ભગવાન અંતર્યામી નથી, જેમ આપણે અંતર્યામી નથી તો આપણી જેવા ભગવાન થઈ ગયા। આપણે એને આપણી સમસ્યાને આપણું દુઃખ કહીએ તો જ ખબર પડે ભગવાનને, તો એ ભગવાન કેમ કહેવાય?
માનીએ છીએ, પૂજીએ છીએ, શ્રદ્ધા વિશ્વાસ રાખીએ છીએ. શાનો? કે ભગવાનને આપણી બધી ખબર છે, ભગવાન અંતર્યામી છે, આપણી બધું ભૂત ભવિષ્ય વર્તમાન બધું ભગવાન જાણે છે. બધી ભગવાનને ખબર હોય એવું જો આપણે જાણતા હોય તો ભગવાનને જણાવવાની જરૂર જ નથી કે હું તકલીફમાં, સંકટમાં છું, દુઃખમાં છું. અને તમે જૈન ભગવાનને કહો, હે પ્રભુ, મારું સંકટ તો જુઓ, મારું આટલું મોટું દુઃખ છે, તમને દેખાતું નથી, તમે મને આ દુઃખથી ઉગારો. એનો અર્થ શું થયો? કે ભગવાનને આપણી કાંઈ ખબર. તમે કહો ત્યાર પછી ભગવાનને ખબર પડે, એવું નથી. ભગવાન તો અંતર્યામી છે, કણકણમાં વ્યાપક છે, બધાના દુઃખની ને સુખની બધી ભગવાનને ખબર છે. એટલે ભગવાનને કંઈ કહેવાની જરૂર. અને જે ભગવાનની પાસે જઈને કહે છે એ તો સકામ ભક્ત કહેવાય. તમે કોઈ દુકાને જાઓ અને 5-25 રૂપિયાની 100 રૂપિયાની વસ્તુ ખરીદી, તમે દુકાનદાર એટલે કે દુકાનના માલિકને 100 રૂપિયા આપી દીધા, એના બદલામાં તમે વસ્તુ લઈ લીધી, તમે દુકાન છોડીને ઘેરે આવતા રહ્યા, પછી તમારે દુકાનદારને શું સંબંધ? બોલો, કંઈ ખરો? કંઈ રિલેશન ખરી? કંઈ નહીં, એને રસ્તે, આપણે રસ્તે, તારે મારે શું ભાઈ લાગે વળગે? એમ તમે ભગવાન પાસે જાઓ ને ભગવાનને એમ કહો કે પ્રભુ, આ મારું દુઃખ છે, આ મારું સંકટ છે, આ મારે તકલીફ છે, માટે તમે આ જો મારું ટાળો તો હું તમારે માટે નાળિયેર વધેરું, ચૂંદડી ઓઢાળું, મલિંદો કરું, ને હું તમારા માટે આટલું કરું, ને હું તમને છે તે આટલી ભેટ ધરું, ને આટલા આમ કરું, ને આટલું ભજન કરું, ને આટલી જાત્રા કરું, ને આટલું દાન કરું, ને તમે મારું આ દુઃખ દૂર કરો. ભાઈ, ભગવાન તો દયાળુ છે, આપણું સાંભળીને ભગવાન આપણું દુઃખ દૂર કરે, પણ પછી તમે એને જે ચડાવવાનું તો ચડાવી દીધું, ને જે દેવાનું હતું દઈ દીધું, ને પછી તમારું દુઃખ દૂર થઈ ગયું ભગવાનને અર્પણ કરીને. તમે તમારે ઘેરે, તમારે ભગવાનને શું સંબંધ? એક ગ્રાહકને વેપારી જેટલો સંબંધ, કેટલો? કારણ કે તમે તો ભગવાન સાથે બિઝનેસ કર્યો. શું કર્યું? ધંધો કર્યો. ધંધો કે હું તમને આટલું આપું તો તમે મને આટલું આપો, એ તો ધંધો કહેવાય ને. તો ધંધો ભગવાન આરે કરાય? આપણું ભગવાન કાંઈ દુઃખ દૂર ન કરે તોય પણ આપણે ભગવાનની પ્રાર્થના કરીએ, પૂજા કરીએ, દાન કરીએ, ભગવાનને અર્પણ કરીએ, કંઈ પણ માનીએ, ભલે ભગવાન મારે કાંઈ દુઃખ નથી, હું તમને કેવળ પ્રસન્નતા માટે કરું છું, તો એ ભક્તને ભગવાનનો નાતો કહેવાય. સાચું ને? તો એ ભગવાનનો નાતો કહેવાય, નહીતર શાનો નાતો ભાઈ? નહીતર તો વેપારીનો નાતો કહેવાય, ધંધાદારીનો નાતો કહેવાય ભગવાન આરે. માટે કહેતા નહીં પ્રભુને શું કે સમસ્યા વિકટ છે, કારણ કે ભગવાન તો કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે, અંતર્યામી છે, રજ રજનું કણ કણનું બધું જાણે છે. તમે એક દિવાલની અંદર, એક મકાન, બારી બારણા વગરની મકાન જેમાં હવા ઉજાસ કાંઈ ન હોય, એર ટાઇટ રૂમ હોય, એની અંદર પેક થઈ જાઓ અને પછી એમાં શું સંકલ્પ કરો છો ને એ ભગવાનને ખબર છે. તમે શું વિચાર કરો છો ને એ ભગવાનને ખબર છે કે આ બેઠો બેઠો આ વિચાર કરે છે. જો સંત પણ અંતર્યામી હોય ને તમારા સંકલ્પો જાણી જતા હોય તો ભગવાન તો જાણી જ જાય, નહીતર તો આપણે એને ભગવાન શું જાણ્યા કહેવાય? એટલે ભગવાન તો બધું જાણે છે ને. એટલે અહીંયા કહે છે, બહુ સરસ મજાનું સૂત્ર છે, કહેતા નહીં પ્રભુને કે સમસ્યા વિકટ છે. હે પ્રભુ, હવે દોડજે, તું કેમ મારા હામું જોતો નથી, નિર્દય થઈ ગયો છો. ભગવાનને કહેતા નહીં આટલું બધું દુઃખ આવ્યું છે તો દોડ જલ્દી, મારું દુઃખ દૂર કર, એમ નહીં કહેતા. તો કહી દો સમસ્યાને કે પ્રભુ મારી નિકટ છે. આવી જા તારે આવું, એટલું તારે જેટલું દુઃખ આવ્યું એટલું આવી જા, જેટલી તકલીફ આવ્યું એટલી આવી જા, ગમે એટલી સમસ્યા આવી હોય એટલી ભલે આવી જાય. હું નિડર છું, હું ડરીશ નહીં, પાછા પગલાં ભરીશ નહીં, કાયર થઈશ નહીં. હા, ઊભો રહીશ. કેમ? શું કારણે ઊભો રહીશ? કારણ કે પ્રભુ મારી નિકટ છે. સમસ્યાની હું તાકાત છે બગાડી શકે? ભગવાન જેની ભેળા હોય, ભગવાન જેમની પાસે હોય, એને બીક હોય, ડર હોય,
મહાભારતની એક નાની વાત કહી દઉં તમને, બહુ જાણવા જેવી છે. મહાભારતના યુદ્ધમાં પછી જ્યારે યુદ્ધ ચાલુ હતું અને એક પછી એક કૌરવોના બધા યોદ્ધાઓ મરવા લાગ્યા હતા, સૈન્ય પણ ખતમ થવા લાગ્યું હતું, એટલે પછી દુર્યોધને છે ને ભીષ્મ પિતા પાસે જઈને કીધું કે તમે છે તે મારા પક્ષમાં છો અને લડો છો એના પાંડવોના પક્ષમાં, ભળેલા છો એની બાજુ, ભલે છો ખાલી કેવા માત્ર મારી બાજુ, તમે છો નહીં ખરેખર એની બાજુ છો, નહીંતર કેમ આપણા આટલા યોદ્ધાને સૈન્ય મરે છે, તમે કાંઈ કરતા નથી, તમે હાવ આમ છો ને તેમ છો ને મીંડો જેમ ફાવે એમ કેવા દુર્યોધન. ત્યારે ભીષ્મ દાદાને મગજ હલી ગયો, હું કોઈ દી જિંદગીમાં પક્ષપાત કરું નહીં, હું જેના પક્ષમાં હોય નિષ્ઠાથી લડું અને તું મને આવું કહેશ? માટે સાંભળી લે, ભીષ્મ પિતા કે કાલે સૂર્ય આથમે ને ત્યાં સુધીમાં કા હું નહીં હોઉં કા અર્જુન નહીં હોય, બે બે માંથી એકનું મૃત્યુ થવાનું, કે જા જોઈ લે કે હુઈ જા જા. દુર્યોધનને તો આટલું જ જોતું હતું, ચાવી ચાઇડાઇટ કરવા જ આવ્યો હતો, સમજ્યા? એ તો દાદાને ભડકાવા જ આવ્યો હતો, સમજ્યા? એ દાદાને ઉશ્કેરવા આવ્યો હતો, સમજ્યા? હા ને દાદા આખી રાત ઊંઘ્યા ને પછી આવડત હોઈ ગયો, જેનું કામ કરીને વયો ગયો. આજ આવતીકાલે સાંજ પડે એ પહેલા કા અર્જુનને મારી નાખો ને કા હું મરી જાઉં, બેમાંથી એક જ રહે. તે બધાએ ઘસઘસાટ ઊંઘ્યો, અર્જુને ઊંઘે ઘસઘસાટ. અર્જુનને ખબર હતી, એને સમાચાર આવી ગયા હતા કે દાદા આવું બોલી ગયા છે, એટલે હવે આપણું આવી બન્યું, દાદાની આગળ આપણું કાંઈ હાલે, તોય અર્જુન હોઈ ગયા. તે કૃષ્ણ ભગવાન જાગ્યા, હો કૃષ્ણ કનૈયા જાગીને દોડતા અર્જુનની શિબિકા જ્યાં હતી ને ટેન્ટ એમાં ગયા, ત્યાં તો અર્જુન ઘસઘસાટ નાક બોલાવે, ઊંઘતો હતો આમ હડેડાટી ખડેડાટી બોલાવે. તે ભગવાને જે પાટું માર્યું ઉઠાડ્યો, ઉઠ આમ જોયું તો ભગવાન કે પ્રભુ તમે અહીંયા અત્યારે રાત્રે 12 વાગે હોઈ જાઓ ને, હવે હોવા દો ને મને. તો કે તને ખબર નથી કાંઈ, બધી ખબર છે. શું ખબર છે? કે દાદાએ પ્રતિજ્ઞા લીધી છે કાલ સૂર્યાસ્ત થાય કાં હું નહીં હોઉં કાં દાદા નહીં હોય, એટલે દાદાને આગળ તો મારું કાંઈ હાલવાનું નથી, મને મારી જ નાખશે. કૃષ્ણ ભગવાન કે પણ તને ઊંઘ છે નહીં આવે છે, તો બીક લાગવી જોઈએ, માણસની ઊંઘ ઉડી જાય, સામે મૃત્યુ દેખાય, ઊંઘ આવતી છે, તને ઊંઘ કેમ આવે છે, તું હોઈ ગયો કેમ કે. અને ત્યારે એક જ વાક્યમાં અર્જુને ભગવાનને કીધું કે પ્રભુ તમે જાગો છો એટલે હું સૂતો છું. શું? તમે જાગો છો એટલે હું સૂતો છું, બસ મને કોઈ ટેન્શન નથી. કહેતા નહીં પ્રભુને કે સમસ્યા વિકટ છે, કહી દો સમસ્યાને કે પ્રભુ મારી નિકટ છે, એનો અર્થ. દાદા ખાચરને એટલી બધી તકલીફો આવી, એટલી બધી તકલીફો પાર વગરની, ચારેય બાજુથી લોકો એને હેરાન ગતિ, ઈર્ષા ભાવથી દ્વેષ ભાવથી બહુ તકલીફો પહોંચાડે, તો દાદા ખાચરને કાંઈ ટેન્શન નહીં, બસ આરામથી ભગવાનને સંતોની સેવા કરે, કાંઈ જોતું, જેટલું જેને લઈ જવું ભલે લઈ જાય. તો ભગવાનને ઊંઘ ઉડી ગઈ કે દાદો કાંઈ કરતો નથી. દાદા ખાચરને કીધું કે કેમ તને કાંઈ ચિંતા નથી થતી તારી, આટલા આટલા સંકટો, આટલા આટલા દુશ્મનો મંડરાય છે, આટલું દુઃખ આવે છે, ચારેય બાજુથી હેરાનગતિ, લોકો ઈર્ષા કરે દ્વેષ કરે અને લૂંટી જાય છે, તો તને કાંઈ છે નહીં? કે પ્રભુ આપણે મારે શું જોઈએ, તમે મારી સાથે છો પછી મારે હું ચિંતા. હે ઘરનો ધણી ઘરમાં પછી ચાકરને હું ચિંતા, સાચું ખોટું એમ આપણે જેથી ભગવાનને છેટા કરી દઈએ ને તે બધી ચિંતા આવે, એ બધી બલા છે. ભગવાન જાય એટલે બધી, તમને ખબર છે તળાવમાં પાણી ભરેલું હોય ને ત્યાં સુધી કોઈ પ્રાણીઓને પંખીઓને પશુઓને માનવોને કંઈ આમંત્રણ પત્રિકા ના આપવી પડે કે હવે મારામાં નાવા આવો અને પાણી પીવા આવો, એની જાતે આવી જ જાય બધા. પણ જે દિવસે પાણી હુકાઈ જાય તેથી કોઈને કંઈ ધક્કો મારીને કે ભાઈ આમ બંદૂક બતાવીને કે તલવાર બતાવીને કેવું ન પડે, હવે વયા જાઓ, એની જાતે વયા જ જવાના. એમ જે દિવસે ભગવાન પાસે હોય તે દિવસે દુઃખનું તાકાત નથી તમારી પાસે આવી શકે, પણ જે દિવસે ભગવાન તમે દૂર કાઢી દો, ભગવાનને દૂર કરી દો, ભૂલી જાઓ, એટલે કંઈને એકઈ સમસ્યાને દુઃખને કેવું ન પડે કે હવે આઈ મારી પાસે આવી જ જાય, સાચું ખોટું. અને ઘણી વાર સમસ્યા આવતી હોય તો એ ભગવાન પોતાના ભક્તની ધીરજ તપાસવા માટે આવતી હોય, ભગવાને પ્રેરણા કરી હોય કે જા એની પાસે, શું કરે છે, મારી નિષ્ઠામાંથી ડગે છે, મને ભૂલે છે, મારા નિયમને તોડે છે, અવડે માર્ગે જાય છે,
કઈ બીજું પગલું ભરે છે, શું કરે છે, મારે જોવું છે, માટે જા તું ત્યાં. એટલે ભગવાન પ્રેરણા કરે ત્યારે દુઃખ આવે, દેશકાળ બદલાય, એ ભગવાનનું દુઃખ આપેલું હોય. એ છતાંય આ ભગવાનનો પ્રસાદ સમજીને જ્યારે ભક્ત એને સ્વીકાર કરી લે છે, અંગીકાર કરી લે છે, ત્યારે ભગવાન એક દોરાવાય, એક 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 કહેવાય ને કે એક 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 રજકણ જેટલાય ભગવાન દૂર નથી જતા એનાથી, એક પલ માત્ર પણ ભગવાન એનાથી છેટા નથી જતા. એટલે એ ભક્તની આ ખુમારી છે, તાકાત છે, બળ છે. કોનું બળ છે? બધા બળ અહીંની પડે રહેવાના. એક પ્રભુનું બળ, અપબલ, જપબલ, શું કહેવાય પેલું, બાહુબલ, હા, સૈન્યબલ, સમજ્યા, રૂપબલ. ઘણાને અલગ અલગ પ્રકારના બહુ બળ હોય, શરીરનું બળ હોય કોઈના, ઘણાને ઘણા રૂપિયાનું બળ હોય, ધન સંપત્તિ મારી જેવી કોઈ આવી જાય સામે ગોળીએ દઈ દઉં, આવું બળ બતાવે. પૈસાનું બળ, ઘણાને જમીનનું બળ હોય, ઘણાને પોતાના રૂપનું બળ હોય, હા, ઘણાને મોટા સૈન્યનું બળ હોય, બધા બહુ પ્રકારના બળ હોય, પણ એમાં સર્વથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બળ હે પ્રભુ બળ, ભગવાનનું બળ, એની આરે કોઈ ન આવે. માટે આપણે ભગવાનનું બળ રાખવું. ભગવાનને જો આપણે સાચા માર્ગે આવીશું, ભગવાનની આજ્ઞામાં આવીશું, ભગવાનના નિયમમાં આવીશું, તો ભગવાન આપણથી એક પણ સેકન્ડ આપણાથી દૂર જવાના, આપણે ભલે ભગવાનથી દૂર જઈએ પણ ભગવાન આપણાથી દૂર જવાના નથી. આપણી રક્ષા કરશે, કરશે અને કરશે. માટે કહેતા નહીં પ્રભુને કે સમસ્યા વિકટ છે, ફરીવાર કહેતા નહીં પ્રભુને કે સમસ્યા વિકટ છે, કહી દો સમસ્યાને કે પ્રભુ મારી નિકટ છે. આટલું યાદ રાખજો, આજનો સુવિચાર છે. આગળ કથામાં પ્રવેશ. પુરુષોત્તમ ચરિત્રની કથા દરરોજ સવારે ચાલે છે. કવિશ્વર દલપતરામજી કથા સુંદર મજાની લખે 14મા અધ્યાયની, ને છેલ્લે કથામાં એ વાત આવી હતી કે ધર્મદેવ, ભક્તિ માતાને, મરીચ્યાદિક ઋષિઓ, વૃંદાવનમાં બધાનું મધુર મિલન થયું. બધાએ એકબીજાના સમાચાર પૂછ્યા, સુખ દુઃખની વાતો કરી, અને ત્યાર પછી દરેકે વિચાર કર્યો કે હવે આ સમસ્યામાંથી ઉગરવા માટે પ્રભુએ એક જ માર્ગ બતાવ્યો છે, એનો જપ કરીએ, ભગવાનના નામનો જપ કરીએ, સદગ્રંથોનો પાઠ કરીએ, ભગવાનને રાજી કરીએ, ભગવાન પ્રગટ થશે ને આપણો રસ્તો કાઢશે ને આપણા દુઃખ બધાય દૂર જશે. જેથી ભગવાન નજીક આવે તેથી સમસ્યાની તાકાત નથી આપણી પાસે રહી શકે. આપણે સૂત્ર વાંચ્યું ને એ જ પ્રમાણે અહીંયા બન્યું. જુઓ તમે, અને એ વખતે જ્યારે ભગવાનનું નામ આપણે જપીએ છીએ, ભગવાનના ગ્રંથોના, સદગ્રંથોના પાઠ જ્યારે કરીએ છીએ, ત્યારે ભગવાન આપણી નજીક આવી જાય છે, આપણી ભેળા આવી જાય છે, આપણી સામે આવી જાય છે, આપણી નજીક આવી જાય છે. હા, પછી ભગવાન આવી ગયા પછી કોની તાકાત છે? એક મ્યાનમાં બે તલવાર રહે, એક મ્યાનમાં એક જ તલવાર રહે. હા, એમ જ્યાં સુખ છે ત્યાં ભગવાન છે, જ્યાં દુઃખ છે ત્યાં ભગવાન નથી, સમજ્યા? કારણ કે જ્યાં ભગવાન છે ત્યાં દુઃખ નથી રહેતું, એ પલાયન થઈ જાય છે. હા, માટે બધા વૃંદાવનમાં ભેગા થયા છે. દિવસ દરમિયાન બધાએ અલગ અલગ ગ્રંથોના અનુષ્ઠાન કરે છે, જપ યજ્ઞ કરે છે, અને રાત્રે બધા ભેગા થઈને શું કરે છે? રજની મે લઈ તાલ મૃદંગા, હરિ ગુણ ગાવત ધરી ઉમંગા, વૃંદાવન મે યો બડ ભાગા, કરન લગે વિષ્ણુ જપ જાગા. રાત્રિએ જાગરણ કરી, અને જેમ એકાદશીએ કેમ આપણે જાગરણ કરીએ અને આખી રાત કેમ આપણે ધૂન ભજન કીર્તન કરતા હોઈએ, સારું પાઠ કરતા હોઈએ, સારો સત્સંગ કરતા હોઈએ, કથાવાર્તાનું શ્રવણ કરતા હોઈએ, એમાં બધા મરીચ્યાદિક ઋષિઓ, ધર્મદેવ, ભક્તિમાતા બધા ભેગા થઈ વૃંદાવનમાં રાત્રે ભગવાનના કીર્તન કરવા લાગ્યા છે, ભગવાનની ધૂન કરવા લાગ્યા છે, મૃદંગને વાજિંત્રો સાથે ધૂન મચાવી છે, અને જપ યજ્ઞ શરૂ કર્યો છે. અને એવા સમયમાં આઈ માસ વૈશાખી અને એકાદશી ઉજિયારી, ગઈકાલ એકાદશી હતી ને, આ વૈશાખ મહિનાની એકાદશી આવી. વૃંદાવનમાં જ્યારે આ ઋષિઓને આ બધા જ્યારે ધર્મદેવ, ભક્તિ માતા બધા ભેગા થઈને જ્યારે જપ યજ્ઞ કરે છે, અને રાત્રિના સમયમાં આ માસ વૈશાખ કી,
एकादशी उजियारी, रजन में जागरण किए, रजनी में जागरण किया, कीर्तन कृष्ण उचारी। भगवान नु नाम ले आखी रात जागरण करू। हा एकादशी ना जागरण नो बहु मोटो महिमा छे। जो उत्तम प्रकार नी एकादशी करवी होय तो आगला दिवसे दशम ने दिवसे एक वार अनाज जमवू, अने रात्रे कई ना लेवू, बीजे दिवसे आखो नकोरडो उपवास करवो, अने रात्रिए जागरण करवू, अने पछी बीजे दिवसे त्रीजे दिवसे एक टाइम पारणा करे बपोरे, तो ये उत्तम प्रकारनी एकादशी कहेवाय। आवी उत्तम प्रकारनी एकादशी आ बधाए भेगा थईने करी, आखो दिवस निराहार निर्जळा, अने आखो दिवस भगवानमय, भगवानना ग्रंथोमय, एना पाठमय, अनुष्ठानमय आखो दिवस वीत्यो। ने रात्रि पड़ी एकादशी, वैशाख सुधी एकादशी, अने ते दिवसे जागरण कर्युं, आखी रात ભગવાનના નામનું કીર્તન કર્યું, તો એનું પરિણામ શું આવ્યું જોજો, સાંભળજો। બ્રાહ્મ મુરત વેલા ભઈ જબહી, દેખ્યો શાંત પ્રકાશ સૂત બહી। સવારે વેલા એકાદશીની મોડી રાત્રિએ જાગરણ કરતા વીતી છે, અને એવા સમયમાં બ્રાહ્મ મુરત 3:30-4 વાગ્યા પછીનો સમય રાત્રિનો, એટલે બ્રાહ્મ મુહૂર્ત કહેવાય। અને બ્રાહ્મ મુહૂર્ત એટલે 24 કલાકમાં દિવસ રાતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભજન માટે, અધ્યયન માટે, વિદ્યા માટે, સર્વ કાર્ય માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમય એટલે બ્રાહ્મ મુહૂર્ત કહેવાય। હવે તો બ્રાહ્મ મુહૂર્તમાં કોઈને ખબર જ નથી, રાત્રે 12 સુધી નામ ચોપડીમાં આંખો ફાડી ફાડીને વાંચતા હોય, પણ સવારે 11 ઉઠે। એના કરતાં રાત્રે સવારે સાંજે વહેલા હોઈ જાય, 8-9 વાગે, 9:30, અને સવારે 4 જાગીને જે વાંચે એમાં જેટલું યાદ રહે એવું ક્યારેય નો યાદ રહે, એટલી યાદશક્તિ પાવરફુલ હોય, કારણ કે માઇન્ડ એકદમ શાંત હોય। આ બ્રાહ્મ મુહૂર્ત હતી, એમાંય ભજન માટે તો અતિ શ્રેષ્ઠ, આ તો વિદ્યાર્થી માટે મેં વાત કરી, પણ ભજન માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉત્તમમાં ઉત્તમ સમય એટલે બ્રાહ્મ મુહૂર્ત કહેવાય। બ્રાહ્મે મૂર્તે શયન વિહાય, એટલે ત્યારે પથારીને મૂકી દેવી અને ભગવાનના ભજનમાં લાગી, નાહી ધોઈ પૂજા પાઠમાં બેસી જાય, અને એકાગ્રતા મન ભગવાનમાં જોઈન થઈ જાય, પછી આખો દિવસ એવું ભજન ન થાય। શું આપણા સ્વામી છે, એ દેવ સ્વામી છે, વહેલા 3:30 જાગી જાય, બોલો, રોજ રોજ 3:30 જાગી જાય, અને પછી એ પૂજામાં પાઠમાં ભજનમાં બેસી જાય, આખો દી સ્ફૂર્તિ સ્ફૂર્તિ સ્ફૂર્તિ। મોડા જાગ્યા હોય ત્યારે ના પૂજામાં મજા આવે, ના કામ કરવામાં મજા આવે, પછી આખો દી આમાં હાથ લાંબા કરી કરીને આળસ મરડીએ, પછી આખી આખો દિવસ એવો જાય, ઘડીને ઘડીએ હોઈ જવાનું મન થાય, હા કંઈ કામ કરવાનું મન ન થાય, બેચેની બેચેની રહ્યા કરે, સમજ્યા। એટલે બ્રાહ્મ મુહૂર્ત થઈ વેલા ભઈ જબહી, દેખ્યો શાંત પ્રકાશ તબી, અને ભજન કરતા બ્રાહ્મ મુહૂર્ત થયો, અને એવા સમયે આહા એ 3:30-4 સમય હશે, અને ત્યારે બધાએ ભજન કરતા હતા, રાત્રિ અંધારી હતી, ચાકુ ચાકુ ચંદ્રનું અંજવાળું હતું, ને એમાં એકદમ પ્રકાશનો ગોળો થયો, એકદમ લાઇટ થઈ, પ્રકાશનો પુંજ પથરાયો। એ પ્રકાશ કેવો હતો? કોટી સૂર્ય શશી સમાન જ્યોતિ, જાકી કછું ઉપમા નહીં હોતી। કેવો પ્રકાશ હતો? કરોડો કરોડો સૂર્યને ઝાંખા કરી નાખે એવી જ્યોતિ પથરાણી એ વૃંદાવનમાં, એ જ્યાં ભજન કરતા હતા ને એ જપ યજ્ઞમાં, એવો પ્રકાશ, શીતળ શાંત પ્રકાશ જોયો બધાએ। તિનમે અક્ષર મુક્ત અપારા, એ પ્રકાશમાં અનંત અનંત અક્ષરધામના મુક્તો દેખાયા। બીચમે અખિલ જગત અધિયારા, બીચ મે અખિલ જગત આધીરા, આખા જગતના આધાર એવા ભગવાનનું કિશોર સ્વરૂપ, સાકાર સ્વરૂપના દર્શન થયા। પ્રકાશ, પ્રકાશની આજુબાજુમાં બધે મુક્તો, અક્ષરધામના મુક્તો, અહીં લખ્યું અક્ષરધામના મુક્તો, અને અક્ષરધામના મુક્તોની બરાબર વચ્ચે હે એ મુક્તોના સ્વામી, અખિલ જગતના આધાર ભગવાનના સાકાર સ્વરૂપ દિભોજ દર્શન થયા।
द्विभुज मूर्ति घन श्याम स्वरूपा, सिर पर सोहे मुकुट अनुपा, भृगुलांचन उर पर अति भ्राजे, कुंडल मकराकार बिराजे। भगवान ना स्वरूप नु वर्णन लिख्यू कविए, ये भगवान केवा लगता था, बधाए दर्शन जोता रे गया, आश्चर्यचकित थई गया, भगवान नी सामे एक पण आंख नु मटकू मार्या वगर जोया जोवा लाग्या। अने ए वक्ते भगवान मंद हास करता द्विभुज मूर्ति घनश्याम स्वरूप, कयुं स्वरूप हतुं? हा, लोया धाम ना मंदिर मां जे घनश्याम बिराजे छे ने, एवुं घनश्याम स्वरूप ना दर्शन थया। अने भगवान ना मस्तक उपर सुंदर मजानो मुगट शोभी रह्यो छे, पोताना वक्षस्थल उपर हे भृगुलांछन बिराजे छे, शोभी रह्यु छे। अने कानमां मकराकार कुंडल पहेरेला छे, नंग जड़ित बाजू बंद बिराजे हो, आ नंग जड़ित बाजू बाजू बंद था, एमां साचा हीरा ना जड़ेला बाजू बंद पहेरेला था भगवाने। प्रकृति कुटिल लोचन लोला, अति सुंदर लोला एटले सुंदर मजाना अणियाळा नेत्र हता, ने काळी भम्मर जेवी ए धनुष बाण जेवी भगवाननी प्रकृति हती। वदन सुपूर्ण चंद्राकार, भगवाननु पूर्ण चंद्र खीलेलो होय ने एवुं तेजस्वी भगवाननु मुखारविंद हतुं। कंठे कौस्तुभ ओपपारा, अने कंठमां कौस्तुभ मणिओनो हार पहेरेलो, चमकतो हार हतो। पीतांबर भगवाने पहेरेलू सोहती कटी मेखला विशेषा, अने कटी उपर मेखला धारण करेली हती। ईश अमित ब्रह्मांड के ब्रह्मा इंद्र महेश, स्तवन करत कर जोरी के विनय समेत विशेष। आ ब्रह्मांडो ना ईश्वर समझा, अने ब्रह्मादिक इंद्रादिक देवताओ शिव साक्षात, ईश अमित ब्रह्मांड के आ ब्रह्मांड ना ईश्वरो केता, विराट पुरुष प्रधान पुरुष महापुरुष आ बधाई महापुरुषो, अने ब्रह्मा विष्णुमय त्रिदेवो, अने आ बधाय भगवाननी स्तुति करता था। स्तवन करत कर जोरी के हाथ जोड़ीने ए भगवाननी स्तुति करता, बधाए दर्शन करा, विनय सहित पाछा स्तुति करता था। उद्धव नंद सुनंद सेवा में ठाडे सब, रमादि शक्ति वृंद सोपुनि सेवत दासी सम। बीजा कोण हता एमना पार्षदो आजूबाजू में? मुक्तो हता, ઈશ્વરો હતા, દેવો હતા, અને આજુબાજુમાં રમા આદિ જે કે લક્ષ્મી રાધિકાજી આદિ શક્તિઓ હતી, અને સુનંદન સુનંદ નંદ ઉદ્ધવ આદિક જે ભગવાનના પાર્ષદો આજુબાજુમાં વિટાયેલા હતા, બધાએ ભગવાનની સેવામાં હતા। ગોલો કહી બીચે અક્ષરધામા, તિન મે દેખે શ્રી ઘનશ્યામ। આ સ્વરૂપના જો આપણને દર્શન આ ખાલી સાંભળીએ છીએ એમ નહીં, હા એ આપણને પણ આમ અંતરમાં દેખાવા લાગે, આહા હા, જો ભગવાનની આવી ભક્તિ કરીએ તો આવા દિવ્ય ભગવાનના દર્શન, મૂળ સ્વરૂપના દર્શન આપણને પણ થાય। ભગવાન કેવા છે મૂળ સ્વરૂપે એનું એ વર્ણન છે। ગોલોક હી બીચ અક્ષરધામાં, અક્ષરધામ ક્યાં છે? ગોલોકના મધ્યમાં અક્ષરધામ છે। તો આપણે એમ છે ગોલોક મોટું કે અક્ષરધામ મોટું? કારણ કે અક્ષરધામ તો અધો ઉર્ધો પ્રમાણે રહી જ છે, એની કોઈ સીમા નથી। દરેક ધામના માપ દંડ શાસ્ત્રોમાં લખેલા છે કે આટલા યોજન આમ લાંબુ, આટલા લજન પોળું, આટલા યોજન ઊંચું, આટલા યોજન નીચું, આવું બધું માપ છે શાસ્ત્રોમાં। અક્ષરધામનું કોઈ માપ નથી, તો વળી ગોલોકની વચ્ચે અક્ષરધામ કેમ કીધું હશે? ગોલોક અહી બીચ અક્ષરધામા, બીચ એટલે મધ્ય, બરાબર, મધ્યનો અર્થ જુદો છે, સાંભળજો। વચનામૃતમાં મહારાજ કે પાડાઓને મધ્ય ગિરનાર મોટો, એટલે પાડાના પેટમાં ગિરનાર મોટો, એવો અર્થ સમજો, ગિરનારની મધ્ય હિમાલય મોટો, તો ગિરનારની વચ્ચે હિમાલય કોઈ હમાય? ક્યાં હિમાલય ને ક્યાં ગિરનાર? હિમાલયની મધ્ય લોકાલક મોટો, હવે ક્યાં લોકાલોક પહાડ ને ક્યાં હિમાલય? તો બચ્ચું કહેવાય આગળ, તો હિમાલયની મધ્યમાં લોકાલોક આવે, લોકાલોક મધ્ય મેરુ, ઓલા મેરુને મધ્ય લોકાલોક, લોકાલોકને મધ્ય આગળ આગળ કીધું મહારાજે, બરાબર, એકથી મોટા મધ્ય શબ્દ એટલે દાખલા તરીકે એમ કહેવામાં આવે કે આ સો માણસો બેઠા છે, સોના મધ્ય આ વ્યક્તિ મહાન છે,
એટલે શું, ઘણા બધા ગિરનાર જેવા પહાડોમાં હિમાલય મોટો છે. ભલે ને હોય હો ગિરનાર ભેગા થાય તો હિમાલય તુલ્ય આવે, એવા હજારો હિમાલય ભેગા કરીએ તોય પણ મેરુ પહાડ એનાથી મોટો. જો સંખ્યા જૂથ બતાવ્યું છે અહીંયા, એમ ગોલોક જેવા અનંત જે ધામો છે, વૈકુંઠ છે, સ્વેદીપ છે, બદ્રિકાશ્રમ છે, એ બધાય ધામોમાં અક્ષરધામ શ્રેષ્ઠ છે. ત્યાંનું સુખ પણ શ્રેષ્ઠ છે. વચનામૃતમાં ભગવાન પંચાળાના વચનામૃતમાં વાત કરે છે, પશુના સુખથી મનુષ્યનું સુખ અધિક છે, મનુષ્ય કરતા રાજાનું અધિક છે, રાજા કરતા દેવતાનું અધિક છે, દેવતો કરતા ઇન્દ્રનું અધિક, એના કરતા બૃહસ્પતિનું અધિક, એના કરતા બ્રહ્માનું અધિક, બ્રહ્મા કરતા ગોલોકનું અધિક, ઓલા વૈકુંઠનું અધિક, અને વૈકુંઠ કરતા ગોલોકનું અધિક, અને અક્ષરધામનું તો અતિ અધિક, બધા કરતા અતિ અધિક સુખ છે એમ કીધું. એની મોટાઈ બહુ મોટી છે. હા, મધ્ય એટલે આ સંખ્યાવાચક છે, જાજાની મધ્યે, જાજા વચ્ચે આ મોટું છે એમ. કે ભાઈ માણસોની મધ્યે કોઈ માણસ મોટો આવ્યો હોય ગામમાં, ગામને મધ્યે સરપંચ મોટા, એટલે હું વચ્ચોવચ્ચ સરપંચ ઊભા છે? ના, ગામમાં જેટલી સંખ્યા છે એમાં સરપંચનું સ્થાન ઊંચું છે, પ્રમુખ છે એમ કહેવાય. એ અર્થમાં મધ્ય શબ્દ છે. મધ્ય એટલે કંઈ એવું નહીં કે ભાઈ તડબૂચની મધ્ય બિયા હોય એમ નહીં, વચ્ચે નહીં, સમજ્યા? એવો અર્થ નથી. એટલે અહીંયા એ અર્થમાં છે અક્ષરધામ બધાય ધામો કરતાં શ્રેષ્ઠ મોટું છે, એનું સુખ પણ અધિક છે. એ અક્ષરધામ તીન મેં દેખે શ્રી ઘનશ્યામ, એમાં એ અક્ષરધામમાં ભગવાનના દર્શન આ બધાને થયા, મરીચ્યાદિક ઋષિઓને થયા, ધર્મદેવ ભક્તિ માતાને થયા, સામુદ્રી કશુભ લચ્છન જયશે અતિ સોહત પ્રત્યંગ સુયેશે. સામુદ્રિક શાસ્ત્રોમાં જે ભગવાનના લક્ષણ એમના ચિહ્નો બતાવ્યા છે કે ભગવાનને આટલા આટલા શરીરમાં ચિહ્નો, દિવ્ય વિગ્રહમાં ચિહ્નો હોય છે, એ બધા ચિહ્નોના એમને દર્શન કર્યા, અતિ સોહત, ભગવાન એટલા સુંદર લાગે છે. સુખમાં કૌ સાગર સુખ રાશિ, જે કાંઈ સુખો છે, સુખમાં કો જેટલા કાંઈ સુખો છે એ બધાય સુખો ના રાશિ કહેતા એનું મૂળ ભગવાન છે. હા, સુખના સાગર છે ભગવાન તો, પુરુષોત્તમ પ્રભુ પૂર્ણ પ્રકાશી. હા, એ કોઈના પ્રકાશે કરીને પ્રકાશિત નથી, એ પોતે સ્વયં પ્રકાશવાન છે, એને લઈને બધા પ્રકાશિત છે. હે, સૂર્યનારાયણ ભગવાને જ્યારે દર્શન દીધા નીલકંઠ વર્ણીને પુલહાશ્રમની અંદર, અને એ વખતે સૂર્યનારાયણ ભગવાન પ્રગટ થયા, અને ત્યારે હાથ જોડીને સામે નીલકંઠ વર્ણી કહે છે તમે મને વરદાન આપો, ત્યારે સૂર્ય ભગવાન કહે છે હું તમને શું વરદાન આપું, તમારા તેજે કરીને હું તેજાયમાન છું. શું કીધું? હે પ્રભુ, તમે તો અનંત અવતારના અવતારી છો, કારણના કારણ છો, પરબ્રહ્મ પરાત્પર પુરુષોત્તમ છો, તમારે તેજે કરીને હું તેજાયમાન છું. આમ ભગવાન સૂર્યનારાયણે કહ્યું. બોલો, કહેવાનો અર્થ, સૂર્ય ચંદ્ર તારા જે કાંઈ દેખાય છે, બ્રહ્માંડો, એ કોના આધારે રહ્યા છે? એક પરમાત્માના આધારે રહ્યા છે, એક ભગવાનને આધારે રહ્યા છે. ભગવાન બે નથી, એક જ છે. અને એ અમને, તમને, બધાને, આપણને બધાને મળ્યા છે. એ પ્રભુ પૂર્ણ પ્રકાશી છે, એ કોઈને કારણે પ્રકાશિત નથી. હા, એ પૂર્ણ પ્રકાશી છે, તેજમાં અતિ રૂપાળા લાગે છે. ધર્મ ભક્તિ અરુ સબ મુનિ રાયા, પ્રભુ છબી પેખી મન મુદ પાયા. આવી જ્યારે ભગવાનની ધર્મદેવ ભક્તિ માતા અને ઋષિ મુનિઓએ છબી ભગવાનની જોઈ, અને આનંદથી હૈયું ભરાઈ ગયો, પુલકિત ગાત્રો થઈ ગયા, રોમાંચિત ગાત્રો થઈ ગયા, અને કંઠ ગદગદિત થઈ ગયું, અને એ સ્તુતિ કરવા લાગ્યા, આંખમાંથી હર્ષના આંસુઓ પડવા લાગ્યા. પ્રેમે પુની પુની કીએ પ્રણામ, ધરતી ઉપર ઢળી પડ્યા ભગવાનના ચરણમાં. હા, હાથ જોડી ભગવાનને નમન કરવા લાગ્યા. નિરખી મૂર્તિ મનોભિરામા, અતિ સુંદર ભગવાનના આ ઘનશ્યામ સ્વરૂપના તેજના મધ્યમાં ભગવાન, અક્ષરધામના મધ્યમાં મુક્તોની સાથે ભગવાનના દર્શન કરી, આવી સુંદર મૂર્તિના દર્શન કરી, અને આનંદથી ભરાઈ ગયા.
हर्ष हर्ष नो कोई पार न रहो, एक चरण ठाढे कर जोरी, पलक न पारत को बिहोरी। एक पलकारो पण आँखनो मारता नथी, ने एक धारा भगवान सामु हाथ जोड़ी अने बधाय उभा रही गया। काष्टिक प्रतिमा सम भई काया, जाने बधाय पुतळाओ गोठवी दीधा होय ने, काष्टना पुतळा होय ने एवा बधा थई गया। हलेक चले आँखनो पलकारो ही नो मारे, आम नम भगवान हम एक तसे जोता रही गया। दो घटी का लोयो ही रहाया, बे घड़ी हुदी एटले 48 मिनिट हुदी एक धारा जोई रिया भगवान। एक घड़ी एटले 24 मिनिट थाय, बे घड़ी हुदी सतत भगवान नी हामू जोई रिया। अने पछी भगवान नी इच्छा थी जागृत भये निरखी छबी जबही, भगवान ने थया तो बधाय भाव समाधि मां वया गया। आ हूँ आव्यो हवे मने काई वात नहीं करे तो हूँ अहीं केटली वार रहीश। भगवान ने पाछा सतेज कर्या, जागृत कर्या, समाधि माथी जगाड्या। जागृत भये निरखी छबी जबही, जाग्या। जे अक्षरधाम मां स्वरूप जोयुं तुं क्यां बधाय उपड़ी गया था, भगवान नी इच्छा थी अक्षरधाम मां त्यां बधुं दिव्य स्वरूप भगवान नुं मूळ स्वरूप ना दर्शन कर्या। अने जे आम जागृत कर्या त्यां तो बधाय हामे भगवान ने जोया। ओ स्तवन करने लगे तब तब ही, अने जे हामे भगवान ना दर्शन एज स्वरूप ना दर्शन कर्या, अने त्यारे बधा हाथ जोड़ीने एक साथे ऋषि मुनियो अने धर्मदेव भक्ति माता बधाय भेगा थई भगवान नी स्तुति करवा लाग्या। जय निज जन प्रतिपाल प्रभु, जय तनु तेज विशाल, जय सुसचिदानंद हरि, जय जय दीन दयाल। अति अद्भुत स्तुति छे, आपणे स्तुति ने गाई ने पछी कथा ने पूरी करीशु। निज जन प्रतिपाल प्रभु, पोताना भक्त नु पालन करनारा हे प्रभु, तमारो जय हो। तमारो शरीर तेजस्वी छे हे भगवान, अति विशाल छे एवा हे भगवान विराट स्वरूप हे प्रभु, तमारो जय हो। जय सच्चिदानंद हरि, सच्चिदानंद स्वरूप तमारी जय हो। तमे दीनना दयाल छो, तमारी जय हो। अने अद्भुत हरिगीत छंदनी अंदर स्तुति लखी छे। जय जय सुदीन दयाल प्रभु, जय अकल अरु अविनाशी हो, जय जय सुनाथ अनाथ के तुम सकल सुख के राशि हो। तुम कोटि शत ब्रह्मांड के उत्पत्ति स्थिति लय कारी हो, सब शक्तिमान स्वतंत्र शाश्वत अधम जन अघहारी हो। क्षर और अक्षर ते अलग तुम तेज पुंज निवासी हो, अवतार के अवतारी प्रभु तुम अजर अरु अविनाशी हो। जय धर्म स्थापक अघ उथापक धामी अक्षर धाम के, जय जय सु अक्षर मुक्त पति तुम नामी हो, बहु नाम के तुम नामी हो, बहु नाम के तुम नामी हो, बहु नाम के। हजी स्तुति घणी छे, स्तुति ने एक एक शब्दो समझवा जेवा छे। जो आवु भगवान नु स्वरूप आपणे समजाई जाय, आ स्तुति ना शब्दो समझाई जाय, तो हो भगवान नो महिमा बहु વધી જાય આપણા અંતરમાં। આવા મોટા ભગવાન છે, લેક એક શબ્દ આપણે સમજવા છે, ભગવાનમાં એની નિષ્ઠા પાકી કરવી છે, અને ભગવાનના સ્વરૂપમાં આપણે ચિત્તની વૃત્તિ જોડવી છે। એટલે અત્યારે અહીંયા કથાને વિરામ આપું છું, આવતીકાલે ફરી પાછી સરસ મજાની આ કથાનું શ્રવણ કરીશું। બોલો ઘનશ્યામ મહારાજની જય, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે, माधवं केशवं कामदं कारणं स्वामी नारायणं नीलकंठं भजे। श्री ठाकुर जी महाराज नी जय। जय श्री स्वामी नारायण।